नमस्कार मित्रों, इलाजेश्वर किचन में तमारू स्वागत छे। आजे आपने बनावीशु एकदम नवो चटपटो अने क्रिस्पी नास्तो। तो तेना माटे 2 टेबलस्पून तेल कढ़ाई में गरम करवा माटे मूकीशु। गैसनी फ्लेम लो टू मीडियम राखीशु। तेल गरम थाय एटले तेमा 1/2 टीस्पून रई अने 1/2 टीस्पून जीरू नाखीशु। 1 टीस्पून आखा दाणा नाखीशु। 1 टीस्पून वड़ियाड़ी नाखीशु। 1 चोप करेलू लीलू मरचू नाखीशु। तेने हलावीने थोड़ी वार माटे फ्राई करी लईए। हवे तेमा 2 मीडियम साइजना बाफेला मेश करेला बटाका नाखीशु। तेने सारी रीते मिक्स करी लईशु। આપણે તેને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે તેમાં 1 ટીસ્પૂન લાલ દડેલું મરચું નાખીશું। 1/4 ટીસ્પૂન હળદર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1/4 ટીસ્પૂન આમચૂરનો પાવડર નાખીશું। 1 ટેબલસ્પૂન ખાંડ નાખીશું। અને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે મસાલાઓને સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે તેમાં થોડાક લીલા દાણા નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણો બટાકાનો મસાલો તૈયાર છે। હવે ગેસ ઓફ કરીશું અને તેને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી આપણે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન મેદો લઈશું। તેમાં થોડું થોડું કરીને પાણી નાખીશું અને મિક્સ કરીશું। આપણે તેનું પતલું પેસ્ટ તૈયાર કરવાનું છે। તો આપણે તેનું પેસ્ટ તૈયાર કરી લીધું છે। હવે આપણે બ્રેડ લઈશું, તેના ઉપર આ રીતે ગોળ વાટકીની મદદથી કટ લગાવીશું અને આ રીતના ગોળ શેપ આપીશું। તો આપણે એ જ રીતે 6 બ્રેડ કટ કરી લીધી છે। વધેલા ટુકડાઓમાંથી આપણે આ રીતે બ્રેડ ક્રમ્સ બનાવી લેવાનું છે। હવે આપણે બ્રેડનો ટુકડો લઈશું, તેના ઉપર બટાકાનું સ્ટફિંગ પાથરીશું પછી આ રીતે તેના ઉપર બીજો બ્રેડનો ટુકડો મૂકીને પ્રેસ કરીશું। એ જ રીતે બધા સ્ટફિંગ તૈયાર કરી લેવાના છે। પછી આ સ્ટફિંગને આપણે મેદાના પેસ્ટમાં દબોળીશું અને તેના ઉપર બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરીશું। મેદાના પેસ્ટમાં બહુ વધારે વાર પલાળવું નહીં, જો બહુ વધારે પલાળશો તો બ્રેડ ઓગળી જશે। પછી તેને તવા ઉપર શેકવા માટે મૂકીશું। તવા ઉપર થોડું તેલ મેં પહેલા જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। એ જ રીતે આપણે 2-3 ટુકડા શેકવા માટે મૂકીશું। તેને મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ માટે શેકાવા દઈશું। 2 મિનિટ પછી તેને ભરતી નાખીશું। એ જ રીતે બીજી બાજુ પણ શેકીશું। થોડી વાર પછી ફરીથી પલટી નાખીશું। બંને બાજુથી રેડિશ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકીશું। તો આપનો ચટપટો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તેને બહાર કાઢી લઈએ।
આપનો એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ચટપટો નાસ્તો સર્વ કરવા માટે તૈયાર છે. આ નાસ્તાને ઘરે બનાવીને ટ્રાય કરી જુઓ અને તમારા અનુભવો અમારી સાથે શેર કરો. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.